હેલો સ્ટુડન્ટ વેલકમ ટુ ધી યવર ક્લાસ વિદ્યાર્થી મિત્રો હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર ને આપણે જોવા જઈ રહ્યા છીએ આજનો લાસ્ટ લેક્ચર એમાં સંયોજનો માટે લાસ્ટ લેક્ચર એટલે હંમેશા ઇમ્પોર્ટન્ટ લેક્ચર હોતો હોય છે આપણો અને ઓર્ગેનિકની બધી જ ચેપ્ટરો માટેની જે પણ લાસ્ટ પ્રોસેસ છે એ હોય છે તેની એપ્લિકેશન્સ માટે એટલે કે જે ઉપયોગ કરતાં શીખીએ છીએ પ્રક્રિયાનો ઉપયોગ કરતા તે ક્લિયર ચાલો તે પહેલાં લાસ્ટ લેક્ચરની અંદર આપણે ત્રણ પ્રોસેસ તમને આપી હતી પરિવર્તનો તમને આપ્યા હતા તેના પર એક નાની એવી નજર ફેરવીએ કેમકે તે પણ અગત્યની વસ્તુ છે તે પણ અગત્યની પ્રોસેસમાંથી પસાર થતી બાબત છે કે જેના જવાબ તમે આઈ થિંક સો કે ક્લિયરલી તમે બનાવ્યા હશે અને આઈ થિંક સો કે તમારા જવાબ સાચા જ પડે ચા એ બાબતે ક્લિયર સમજાવી દઈએ પહેલાં લાસ્ટ લેક્ચરની અંદર આપવામાં આવેલી આ ત્રણ બાબત કે જેમાં અલગ અલગ ત્રણ પરિવર્તનો છે હું તમારા જવાબો આ પેજની અંદર તમારી સાપેક્ષ રજૂ કરું છું આઈ થિંક સો કે તમે બાબત ક્લિયરલી સમજીને વિચારીને બનાવી છે હું તમારી સાપેક્ષ એક એક જવાબ ક્લિયરલી લખીને પછી તમને ફટાફટ સમજાવી પણ દઉં છું ચાલો તો આ છે તમારા માટે પહેલો જવાબ જવાબ તમારી સાપેક્ષ છે અને જવાબની અંદર શું કરવાનું છે ફરી એકવાર બધું જ કાળજીપૂર્વક સમજાવું છું ફોર નાઇટ્રોટ્રોલ્યુન માંથી બનાવવાનું છે ટુ બ્રોમો બેન્ઝોઈક એસિડ તમને પહેલાં તો બંને સ્ટ્રક્ચર આવડતા હોવા જોઈએ ફોર તમારી સાપેક્ષ છે ટુ બ્રોમો બેન્ઝોઇક એસિડ તમારી સાપેક્ષ છે જ્યારે આ સમૂહમાંથી આ સમૂહમાં જોવાનું છે તો તમામ એ વસ્તુ જોવાની કે પ્રક્રિયા કયો છે અને ફાઇનલ નિપાજ કઈ છે તો તમે જોઈ રહ્યા છો તમારી પાસે સીએચ થ્રી છે અને સીએચ થ્રીમાંથી સીડબલ્યુ એચમાં જવાનું ધેટ મીન્સ કે ફૂલી ઓક્સિડેશન કરવાનું છે નંબર ટુ બીજો ફેરફાર છે એન ઓ ટુ એન ટુ જે છે ને ત્યાં અહીંયા નથી અહીંયા નીકળી ગયેલો છે ધેટ મીન્સ કે તે જગ્યા પર મારે એચ લઈ આવવાનું છે ધેટ મીન્સ કે તમારે એનો ટુને દૂર કરવાનો છે ત્યારે એચ વિસ્થાપિત કરવાનો છે જા અને થર્ડ નંબર પર જે આ ઓર્થો પોઝિશન છે સીએચ થ્રીની ઓર્થોપોઝિશન અને એ થ્રી એચ થ્રીની ઓર્થોપોઝિશન પર બીઆર એન્ટર કરવાનો છે ધેટ મીન્સ કે ત્યાં હાઇડ્રોજનનું વિસ્થાપન યોગ્ય સ્થાનથી દૂર કરીને બીઆર એન્ટર કરવાનો છે આ વસ્તુ જે છે ને તે બધી એકબીજા સાથે સંતૃપ્તતાથી ચાલતી હોય છે અને જ્યારે પણ બધી જ વસ્તુ કમ્બાઈન કરીને જ્યારે ઓર્ગેનિકની અંદર તમે આગળ વધો છો તો બધા જ ક્રિયાશીલ સમૂહને સાથે રાખીને કામકાજ વિચારતા શીખવાનું છે આપણે એમનો કહેવાનું કે સર આ તો એમાંથી પૂછાયેલો સવાલ છે તો ફક્ત નું જ આવે ના એવું ન હોય એમાં સ્વાભાવિક છે કે કાર્બોક્સિલિક એસિડના પરિવર્તનો પણ હોઈ શકે છે તેમાં કેટોનના પરિવર્તનો પણ હોઈ શકે છે અને ત્યારબાદ તેમાંથી કદાચ કોઈ એમાઈન સંયોજનો બનતા હોઈ શકે છે તો બધી જ એબિલિટી તમારામાં આવે હોવી જોઈએ કેમકે ફૂલી ઓર્ગેનિક તમે અત્યાર સુધી સમજીને આવી ચૂક્યા છો ફાઈનલ સ્ટેજ પર મેં એમાં શું કર્યું છે ફાઇનલ તમને સમજાવી દો નંબર વન પેલા બ્રોમિનેશન કર્યું છે બ્રોમિનેશન કરવા પાછળનું કારણ છે કે તમારે બ્રોમિન કઈ જગ્યા પર જોતો છે એ વસ્તુ જરૂરી છે તમારી પાસે બ્રોમિન જે છે તે સીએચ થ્રીના ઓર્થો પોઝિશન પર આવે તે માટે આપણે પહેલા બ્રોમિનેશન કરવાનું હતું કે જેને કારણે ઓર્થો પોઝિશનમાં આવી ગયું જો આ પોઝિશન પર મારે જોઈતું હોત ને તો આ રસ્તો યોગ્ય ન કહેવાય શા માટે કેમ કે કદાચ તમે સીએચ થ્રીને જાણો છો અને સે થ્રીને જાણતા હો તો કદાચ એ પણ જાણતા હોવા જોઈએ કે તે ઓર્થો ડાયરેક્ટિંગ છે કે પેરા ડાયરેક્ટિંગ છે મતલબ ઓર્થો પર લાગી જશે કે પછી મેટા પર લાગશે કે પછી પેરા પર લાગશે જે પર એન્ટર થતો ક્રિયાશીલ સમૂહ છે તે એ બધી જ માહિતી તમને હોવી જોઈએ ચા તમે બ્રોમિનેશન કર્યું બીઆર એન્ટર થયો રિડક્શન કરો છો રિડક્શન કરવાને કારણે આ જે એનઓ ટુ છે તે સરળતાથી કન્વર્ઝેશન પામી જાય છે એનએચ ટુ કેમ કે રિડક્શન થાય છે રિડક્શન થવાને કારણે એનઓ ટુનું નું થઈ જશે એનએચ ટુ કે સિમ્પલ રિડક્શન એસ દ્વારા કરવામાં આવ્યું છે ત્યારબાદ તમે એન એ એનઓ ટુ પ્લસ એચ સીએલ મીન્સ કે નાઇટ્રસ એસિડ સાથે તમે રિએક્શન કરો છો ઇનડાયરેક્ટલી નાઇટ્રસ એસિડ તો છે ને હા યાદ હોવું જોઈએ એઝો ડાય યસ સમજી ગયા સમજવાવાળા ડાય એઝોનિયમ ચાર બનાવવાની જે પણ પ્રોસેસ છે તે પ્રોસેસ થઈ રહી છે અને કદાચ એન ટુ સેલ બને છે ક્લિયરતાથી આપણે સમજી જવાનું છે કે તમારી પાસે જો એન ઓ ટુ સમૂહો દૂર કરવો છે તો આ બેસ્ટ રસ્તો છે કે એનો ટુમાંથી એનએચ ટુ બનાવો એનએચ ટુમાંથી એન ટુ સેલ બનાવો અને એન ટુ સેલને કન્વર્ઝેશન આપી દો એચની અંદર જો અહીંયા કંઈ નથી લખ્યું મેં દેટ મીન્સ કે એચ છે ઓકે અને આપણે જાણીએ છીએ કે તમારી પાસે એચ થ્રી પીઓ ટુ જો લઈ લેશો તમે તો સરળતાથી તે રૂપાંતર પામી દેશે એચ ટુની હાજરીમાં એચના સંપર્કથી આપણે રિએક્શન સમજી ચૂક્યા છીએ રિએક્શન લાસ્ટ લેક્ચરમાં જ આવી ચૂકી છે અને એ લાસ્ટ રિએક્શનનું હેડિંગ પણ તમને યોગ્ય યાદ હોવું જોઈએ અને એ લાસ્ટ લેક્ચરમાં જે પણ હેડિંગ હતું એ તમારી સાપેક્ષ રજૂ કરું છું કે કયા રીતે એચ દ્વારા વિસ્થાપન યાદ હોવું જોઈએ જેમાં રિડક્શન કરતાની આપણે જરૂરિયાત હતી ને એસિડની જરૂર પડી હતી ને જે યુઝ કરીને આપણે સરળતાથી આ વસ્તુ બનાવ્યું કે જેમાં એચ લાગી જાય છે દેટ મીન્સ કે બેન્જિન બની જાય છે એન ટુ સીએલ દૂર થઈ જાય છે આ કોચ ક્રિયા છે ચલો ઓકે ડન જે વસ્તુ બની છે તે નીપજથી કેટલી દૂર છે તો કે એક સ્ટેપ વાસ દૂર છે કેમ કે મારે સી એચ માંથી સી ડબલ્યુ એચ જોઈએ છે તો સ્વાભાવિક છે કે પ્રબલ રિડક્શન કરતા જેમ તેવી રીતે પ્રબળ ઓક્સિડેશન કરતા મારે યુઝ કરવો પડશે માટે પ્રબળ બોલું છું કેમ કે ફાઇનલ સ્ટેજ આવી જાય છે સીડબલ્યુ એચ સી જ્યારે પણ જોતું હોય યાદ કરી લેવાનું કે પ્રબલ રિડક્શન સોરી પ્રબળ ઓક્સિડેશન કરતાની જરૂર પડશે ક્લિયર તો આવી જ રીતે તમે બાકીના બે જે પણ છે તેને પણ તમારી સાપેક્ષ ફટાફટ મૂકી દઉં છું અને તેના જવાબો પણ તમે આવી જ રીતે સમજો તે જરૂરી છે તો તમારા બાકીના બંને જવાબ હું તમારી સાપેક્ષ તૈયાર કરીને મૂકી રહ્યો છું તેના જવાબ છે કંઈક આ રીતે જોઈ શકો છો જવાબ જોઈ શકો છો બાકીના બંને જવાબ યોગ્ય રીતે મેં તમારા જવાબ તમારી સ્ક્રીન પર મૂક્યા છે નોટડાઉન કરી લેજો વિડીયો સ્ટોપ કરીને અને નોટડાઉન કર્યા પછી તમારા જવાબ સાથે જો તમે યોગ્ય બનાવ્યા છે તો તમારા જવાબ સાથે કમ્પેર કરજો અને કદાચ જો તમારા જવાબમાં ભૂલ છે તો તમે તેના પર મનોમંથન કરજો કે તમે શા માટે ખોટા છો ક્લિયર જરૂરી નથી કે આ રસ્તો એક જ માટે સાચો છે આ રસ્તો ન પસંદ કરતા બીજો રસ્તો પણ હોઈ શકે છે કદાચ એ રીતે પણ સમીકરણ તમે બનાવ્યું હોઈ શકે છે નો ડાઉટ તો તમે સાચા હોઈ શકો છો તો જરૂરી નથી કે મારા જવાબ એ સો ટકા સાચા છે તો બીજા કોઈ જવાબ એ સો ટકા સાચા ન કહેવાય પોસિબલ છે ઓર્ગેનિકમાં એ વસ્તુ પોસિબલ છે ઓકે ચાલો લેક્ચરની અંદર આગળ વધીએ છીએ તો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની વાત કરવા જઈશ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની વાત કરતા જવાની સાથે જ હું તમારી સાપેક્ષ પહેલો સવાલ રજૂ કરું છું એ પહેલાં સવાલની સાપેક્ષમાં હું સવાલ તરીકે એવું રજૂ કરું છું કે તમારી પાસે એનસીઆરટી ટેક્સ બુકમાં જ આપેલા સવાલો છે કે જેમાં તમને મૂકી દેવામાં આવે છે કે તમારી પાસે બે સંયોજન છે એક્ઝામ્પલ તરીકે મિથિયા મિથાઇલ એમાઈન ઓકે ચાલો મિથાઇલ એમાઈન અને બીજું કમ્પાઉન્ડ છે ડાય મિથાઇલ એમાઈન હવે સવાલ તો સિમ્પલ છે કે તમારી સાપેક્ષ આ બંને કમ્પાઉન્ડ આપવામાં આવ્યા છે તો બંને કમ્પાઉન્ડની અંદર તમારી પાસે કઈ એવી રિએક્શન છે કે જેથી આ બંને રિએઝન્ટ અલગ પડી શકે ધેટ મીન્સ કે આનું મિશ્રણ તમારી પાસે છે સિમ્પલ લોજિક છે તમારા એક જ બીકરની અંદર આ મિશ્રણ છે કે શું શું કરું કે જેને કારણે આ રિએક્શનનો જવાબ મને એવી રીતે મળે કે જેથી મને સમજ પડે અથવા તો તેનું હું વિભાજન પોસિબલ બનાવી શકું તો વિદ્યાર્થી મિત્રો હું ઇનડાયરેક્ટલી વિભેદન કરવાની જે પણ રાસાયણિક કસોટી છે ને તેના પર સવાલ ઉઠાવી રહ્યો છું તો વિદ્યાર્થી મિત્રો આના માટે સિમ્પલ લોજિક છે કે જ્યારે પણ તમારા પ્રાથમિક અને દ્રુત્ય જોઈ શકો છો તમારું આ કમ્પાઉન્ડ છે તે પ્રાથમિક પ્રકારનો છે અને આ છે તે દ્રુત પ્રકારનો એમાયન છે જો જ્યારે પ્રાથમિક અને દ્રુતીય પ્રકારના એમાયનને તમારે અલગ કરવા છે તો તમારે અલગ અલગ પ્રોસેસ છે જેમાંથી આપણે એક પ્રોસેસ ઉપાડી લઈએ જેમાંથી એક પ્રોસેસ એટલે કે કાર્બાલ એમાં પ્રકારની કસોટી તમારે કરવી જોઈએ કાર્બાલ એમાં પ્રકારની કસોટી સર શું કહેવા માંગો છો મતલબ એવો જ છે કે જ્યારે પણ કોઈ એવી રિએક્શન છે કે જે પ્રાથમિક પ્રકારના પ્રક્રિયાકો સાથે આપે છે પરંતુ દ્વિતીયક પ્રકારના પ્રક્રિયાકો સાથે રિએક્શન આપતી નથી તો તેવી કસોટી આપણા માટે અહીંયા ઉપયોગી છે જેમ કે પ્રાથમિક અને દ્વિતીયક પ્રકારનો જે પણ સંયોજન તમને આપ્યો છે તો એ પ્રાથમિક અને દ્વિતીયક પ્રકારના સંયોજન માટે હું તમને રિએક્શન બતાવું પ્રાથમિક પ્રથમ રિએક્શન લખું ને તો લખાઈ જો આવી રીતે સીએચ થ્રી એનએચ ટુ કાર્બા એમાન સાથે રિએક્શન એટલે આપણે વિચારીએ છીએ આપણે જાણીએ છીએ તે મુજબ ક્લોરોફોર્મ સાથે રિએક્શન અને તે પણ આલ્કોહોલિક ક્લોરોફોર્મ અથવા સોરી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ યુક્ત ક્લોરોફોર્મ કે જેમાં આપણે ગરમી આપીએ છીએ કે જેને કારણે કાર્બાર એમાન એન સી બંધ સમૂહ તૈયાર તૈયાર થાય છે અને રિએક્શન કે કઈ રીતે પોસિબલ બને છે પરંતુ આ જ પ્રોસેસ જ્યારે હું દ્વિતીય પ્રકારના એમાઈન સાથે રિએક્શન કરાવવા જાઉં હું બધી જ પ્રોસેસના ભાગ સ્વરૂપે કન્ડિશન સેમ મૂકું છું સેમ આપું છું પરંતુ પ્રોસેસ થશે નહીં શા માટે તો કે ફક્ત ને ફક્ત જે આપ કાર્બન એમાઇન છે તે પ્રાથમિક પ્રકારના એમાઇન સાથે જ રિએક્શન પોસિબલ બનાવીને આપી શકીએ છીએ અધરવાઇઝ રિએક્શન આપી શકતું નથી વિદ્યાર્થી મિત્રો હું તમને અહીંયા દ્રુતીયક અને તૃતીયક પ્રકારની વાત કરી દઉં સપોઝ કે તમારી સાપેક્ષ અહીંયા ડાય મિથાઈલ એમાઇન છે તો હું સાથે સાથે તમને ટ્રાય મિથાઈલ એમાઈન આપી દઉં ટ્રાય મિથાઈલ એમાઈન હવે વિચારો કે તમારી પાસે ડાય અને ટ્રાય હોય તો તમે ત્યાં કઈ પ્રોસેસ કરશો તમારી પાસે હવે તૃત્યક પ્રકારની પણ એબિલિટી ચકાસણી માટે આવી ગઈ તો વિદ્યાર્થી મિત્રો મારે જ્યારે દ્વિતીયક અને તૃતીયકની ચકાસણી કરવી હોય તો હું અહીંયા સરળતાથી એવી રિએક્શન પસંદ કરીશ જેની અંદર દ્વિતીયકમાં કસોટી આવતી હોય પરંતુ તૃત્યકની અંદર કસોટી ન આવતી હોય વિચારો તો એવી કઈ છે યસ જેને યાદ છે તે સરળતાથી કહેશે કે સર હિંસ પ્રક્રિયકવાળી યસ તો જેને યાદ છે તે જ સરળતાથી મને જવાબ આપી શકશે કે હિંસ પ્રક્રિયકવાળી કે જેની અંદર આપણે સરળતાથી સી સિક્સ એચ ફાઈવ એસઓ ટુ સીએલ કે જે પ્રાથમિક અને દ્રુત્યક કસોટી આપી શકે છે પરંતુ તૃતીયક જે છે તે કસોટી આપી શકતું નથી અને રિએક્શન સિમ્પલ છે કે હું તૃતીયક સાથે રિએક્શન નથી આપી શકતો પરંતુ દ્રુત્યક સાથેની રિએક્શન હું તમારી સાપેક્ષ રજૂ કરી ચૂક્યો છું કે જે કંઈક આ રીતે છે તમને યાદ સરળતાથી હોવું જોઈએ મેં આ દ્રુત્યક પ્રકારનો સંયોજન લઈ લીધો અને તમને નીપજ પણ તમારી સાપેક્ષ મેં રજૂ કરી દીધી ફટાફટ તો વિદ્યાર્થી મિત્રો તેનું તારણ સ્વરૂપ એવું હોવું જોઈએ કે તમે બધી રિએક્શનને કમ્બાઇન કરીને એક સામાન્ય તારણો કાઢો કે કઈ રિએક્શન કેના માટે પોસિબલ છે એરોમેટિક માટે પોસિબલ છે કે એલિફેટિક માટે પોસિબલ છે પ્રાથમિક દ્રુત્યક અને તૃત્યકમાંથી કેની અંદર રિએક્શન આપી શકે છે તો વિદ્યાર્થી મિત્રો તમારા હેલ્પ માટે હું થોડુંક લખાણ તમારી સ્ક્રીન સાપેક્ષ મૂકી રહ્યો છું કાળજીપૂર્વક જુઓ હવે તમારી સ્ક્રીન પર મૂકેલી જે પણ માહિતી છે તે માહિતી અગત્યની છે તે પહેલાં તો નોટડાઉન કરી લો શું લખ્યું છે તે પણ હું તમને યોગ્ય રીતે સમજાવી દઉં છું તમારી સાપેક્ષ જો આલ્કાઇલેશનની પ્રક્રિયા છે જો આલ્કાઇલેશનની પ્રક્રિયા હોય તો તે પ્રાથમિક દ્રુતયક અને તૃતીયક માટે પોસિબલ બને છે પરંતુ જો તે એસાઇલેશનની વાત કરું તો તે એસાઇલેશન ફક્ત પ્રાથમિક અને દ્વિતીયક માટે પોસિબલ છે તૃત્યક માટે પોસિબલ નથી સમજાયું તૃતીયક માટે તે પોસિબલ નથી એવી જ રીતે કાર્બન એમાનની જે પણ પ્રોસેસ છે તે કાર્બન એમાઇન વાળી રિએક્શન પ્રાથમિક માટે પોસિબલ છે પરંતુ દ્રુતીયક અને તૃતીયક માટે પોસિબલ નથી એવી જ રીતે હિન્સબર્ગનો જે પણ પ્રક્રિયકવાળી રિએક્શન છે તે પણ પ્રાથમિક અને દ્વિતીયક માટે પોસિબલ છે પરંતુ તૃતીયક માટે નથી અને એવી જ રીતે એક અગત્યના વિધાન સાથે મેં લખ્યું છે કે જ્યારે પણ ઇલેક્ટ્રોનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થતી હોય ત્યારે ક્યારે પણ એલ સીએલ થ્રી વાળો પ્રક્રિયા યુઝ કરી શકાતો નથી ધેટ મીન્સ કે અંદરની વાત છે ઓકે એમઆઈન માટે જ આ વસ્તુ પોસિબલ છે આ એમાઈન માટેના પ્રક્રિયક માટે જ વાત કરીએ છીએ એમઆઈન માટે જ વિચારવાનું છે અધરવાઇઝ નહીં ખાસ કાળજીપૂર્વક સમજો આપણા આ ચેપ્ટર માટે આ વસ્તુ પોસિબલ નથી મતલબમાં ફિલગ્રાફ જે પણ પ્રક્રિયા છે એ શક્ય બનતી નથી ત્યારબાદ નાઇટ્રસ એસિડની જે પણ રિએક્શન છે જેમાં આપણે એન એ એન ટુ એચસીએલ આવી રીતે લખતા હોઈએ છીએ તીર પર અથવા તો નાઇટ્રસ એસિડ સાથેની રિએક્શન એવી રીતે લખતા હોઈએ છીએ એ ખાસ ક્યારે વપરાય છે પહેલાં તો એરોમેટિકમાં પ્રાથમિક પ્રકારનો એમાન હોય ને તો એ રિએક્શન તમને ડાયોજોનિયમ ક્ષાર બનાવવાની આપે પરંતુ એલિફેટિક ડાયોજોનિયમ ક્ષાર નથી બનાવતો સમજો બનાવે તો કઈ રીતે પોસિબલ છે ડાયોજોનિયમ ક્ષાર એલિફેટિકની અંદર પણ પોસિબલ છે પરંતુ બહુ જ અસ્થાયી છે આ બધી વસ્તુ આપણે થિયરી દરમિયાન સમજી ચૂક્યા છીએ તો વસ્તુ ખાસ કાળજીપૂર્વક ત્યાં ધ્યાનપૂર્વક તમે સમજી હોવી જોઈએ તો જો તમે એરોમેટિક બનાવો તો તમને ફાઇનલ રિએક્શન તમને તૈયાર થઈને મળે છે ડાયોજનિક ચાર જો એલિફેટિક છે તો તમને આલ્કોહોલિક સંયોજન મળી આવે છે હું તમારી પાસે તો અમુક રિએક્શનની પ્રેક્ટિસ કરાવીશ કે જેને કારણે તમે આ વસ્તુ સરળતાથી સમજી શકશો તો તમારી પાસે જે આ વસ્તુ તૈયાર થઈ છે ખૂબ જ કાળજીપૂર્વક તમે નોટડાઉન કરીને રાખી શકો વિડીયો સ્ટોપ કરીને તમે લખી લીધું હશે આઈ થિંક સો કે તમને બહુ જ હેલ્પફુલ થશે ચેપ્ટરને સમજવા માટે

અને વિડીયો કન્ટિન્યુ કરીને પછી જવાબ જુઓ ચા વિડીયો સ્ટોપ કરીને તમે જવાબ લખી લીધો હશે આઈ થિંક સો જવાબ બનાવો કઈ રીતે સમજો પહેલાં બંને સંયોજનને બનાવી દો ઓકે તો ઇથેનોઇક એસિડ એટલે કે સીએચ થ્રી સી ઓ એચ પ્રોપેનોઇક એસિડ એટલે સીએચ થ્રી એચ ટુ સીડબ્લ એચ પહેલાં તો આ બંનેમાં કમ્પેરિઝન કરવાનું જોવાનું સમજવાનું કે બંનેની અંદર ડિફરન્ટ શું છે તો બંનેની અંદર ડિફરન્ટ છે એક કાર્બનનો અને એક કાર્બન તમારે એડ કરવાનો છે બસ બીજું કંઈ જ મારે જોઈતું નથી પરંતુ ક્યારે પણ આપણે સીએચ થ્રી સેવ એચમાં ક્યારે પણ આપણે સી એન વાળી રિએક્શન કરી શકતા નથી નો નેવર આ વસ્તુ ક્યારે પોસિબલ બને છે જ્યારે આપણે એક કાર્બન એડ કરવાની વાત હોય ત્યારે આપણે સીએન સાથે રિએક્શન કરાવીએ છીએ એનએસસીએન સાથે કરાવીએ કે સીએન સાથે કરાવીએ ઇટ ડઝન્ટ મેટર પરંતુ આપણે આ વસ્તુ દ્વારા નાઇટ્રોજન અથવા તો કાર્બનની જે પણ ઉણપ છે તે આપણે સેટિસ્ફાય રીતે આપીએ છીએ પરંતુ આ વસ્તુ ક્યારેય એડ કરી શકાય ખબર છે તમને જ્યારે તમારી પાસે ક્લોરીન હોય મતલબમાં હેલોજનયુક્ત જે પણ સંયોજન છે તેને આપણે રિલીઝ કરીને સીએને એન્ટર કરાવી શકીએ છીએ જો તમારે સીએલ બનાવવો છો સીએલ જોતો છે તો યાદ રાખજો તમે તેને સરળતાથી આલ્કોહોલિક ભાગમાંથી બનાવી શકો છો અને આલ્કોહોલિક ભાગ તમારે સ્વભાવિક છે કે રિએક્શનમાં હોવો જોઈએ મતલબ મારી રિકવાયરમેન્ટ મેં ઊંધી વિચારી મારે જવાબ જોતો છે અહીંયા કંઈક આ રીતે સ્વભાવિક છે કે આમાંથી રિડક્શન કરશો એટલે કે સીએચ ટુ એનએચ ટુ બનશે અને એ સીએચ ટુ એનએચ ટુમાંથી મારે આલ્કોહોલિક ભાગ તૈયાર કરવો હોય તો પણ થઈ જાય મતલબ ડાયક આ ભાગ કરવો હોય તો પણ બની જાય પરંતુ એ રિએક્શનના બેઝિસ પર આપણે પછી વિચારીશું પરંતુ એ વસ્તુ પહેલાં તમને સમજવું જોઈએ કે આખી રિએક્શનની પ્રોસેસ શું છે કદાચ તમને સમજાઈ ગઈ હશે મારો દ્વારા જે પણ કહેવામાં આવતી વસ્તુ હું શું કહેવા માગું છું તો રિએક્શનમાં ફોકસ કરીએ સમજો કે રિએક્શનનો જવાબ કંઈક આ રીતે બનવાવો જોઈએ CH3 થ્રી પહેલા પહેલાં તો તમારે મેળવવાનું છે ઓએચ આલ્કોહોલ બનાવવા માટે તમે બધા જાણો છો મારે રિડક્શન કરાવવું જોઈએ રિડક્શનના બે સ્ટેપમાં રિડક્શન પોસિબલ બને છે રિડક્શનનો પહેલું સ્ટેપ છે લિથેમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ્સ સાથે પ્રબર રિડક્શન કરતા જેની હાજરી આપી જોઈએ અને ત્યારબાદ તે એચ થ્રીઓ પ્લસ કે જેને કારણે એચ પ્લસની હાજરી ઉણપ પૂર્ણ થશે અને સરળતાથી તેનું રિડક્શન થઈને આલ્કોહોલ તૈયાર થાય છે અને એ આલ્કોહોલ એટલે કે ઇથેનોલ ઇથેનો એક એસિડમાંથી બન્યો ઇથેનોલ હવે મારે જોઈએ છે અનુવર્તી સીએલ અને બધા તમે જાણો છો હેલો આલ્કેનમાં આવી ગયું છે આલ્કોહોલ ઇથેલ ફિનોલમાં પણ આવી ગયું છે કે તમારે આલ્કોહોલમાંથી જ્યારે પણ સીએચ થ્રી સીએચ ટુ સીએલ બનાવવું છે તમે સિમ્પલ કોઈ પણ રિએક્શન કરી શકો છો હું મૂકી દઉં પી સીએલ ફાઈવ મીન્સ કે તમે સરળતાથી બનાવી દીધું હવે પી સીએલ મૂકવાથી તમારી પાસે બની ગયો સીએચ થ્રી સીએચ ટુ સીએલ તમારે તેમાંથી જોઈએ છે અથવા સીએન સમૂહ સીએન સમૂહ એડ કરવાનો ને તો હું કે સીએન લઈ લઉં અથવા તો એનએ લઈ લઉં કોઈ પણ લઈ શકો છો તમે ચાલો હું એન એ લઈ લઉં છું એનએ સીએન લઈશ એટલે શું થશે ખબર છે યસ એ વસ્તુ પણ યાદ હોવું જોઈએ કે આ જે ભાગ વાપરીએ છીએ તે આલ્કોહોલિક હોવો જોઈએ ઓકે આલ્કોહોલિક હોવો જોઈએ મતલબ આલ્કોહોલિક દ્રાવણમાં બનાવેલો હોવો જોઈએ ઓકે ચાલો ઓકે ડન તો સીએચ થ્રી સીએચ ટુ સી એન ચાલો બની ગયું હવે હું શું કહીશ ખબર છે આ સીએચ ટુ માંથી ડાયરેક્ટ આલ્કોહોલિક ભાગ તૈયાર કરી દઈશ કઈ રીતે યાદ છે તમને યાદ હોવું જોઈએ તમને એચ પ્લસ એચ ટુની હાજરી આપી દઈશ કે જેને કારણે સીએચ થ્રી સીએચ ટુ સી સીડબ્લ્યુ એચ આ તમને બનીને મળી જશે આ બધી વસ્તુ તમને ત્યારે જ આવડશે જ્યારે તમે યોગ્ય બનાવટ અને યોગ્ય રાસાયણિક પ્રક્રિયાને સમજીને વિચારીને મગજના યોગ્ય ભાગમાં સંગ્રહ કરી જશે અધરવાઇઝ આ વસ્તુ તમારાથી પોસિબલ નહીં થાય અને જો વસ્તુ તમે આ બનાવી શકતા નથી ધેટ મીન્સ કે તમને ઓર્ગેનિકના ચેપ્ટરમાં તકલીફ પડી શકે છે કદાચ મહેનત કરશો અને વિદ્યાર્થી મિત્રો તો ખૂબ જ અગત્યની વસ્તુ છે કે જે બેઠા માર્ક આપી શકે છે ઓર્ગેનિકના ચેપ્ટર અને ખૂબ જ સરળતાથી તમને આ માર્ક કવર કરવામાં હેલ્પ પણ મળી શકે છે વિદ્યાર્થી મિત્રો આની પ્રેક્ટિસ માટે તમને એનસીઆરટી ટેક્સ્ટબુકમાં બહુ જ બધી રિએક્શનો આપેલી છે કે પરિવર્તનો કરીને તમે યોગ્ય તમારી ચકાસણી કરી શકો છો તમારા નોલેજમાં યોગ્ય ઉણપ હોય તો તમે એ વસ્તુ એપ્લાય કરીને ચકાસીને યોગ્ય મહેનત કરીને સરભર કરી શકો છો પણ મહેનત કરવા પાછળનો આ સવાલ છે તમે કેટલા એબલ છો તમે કેટલી મહેનત કરવા માગો છો ચાલો ત્રીજો સવાલ મારો રહેશે આવી જ રીતે કે જેમાં એરોમેટિક સ્ટ્રક્ચરોને ધ્યાનમાં લઈ લઉં ચાલો એરોમેટિક સ્ટ્રક્ચરને ધ્યાનમાં લઉં ને તો મારો સવાલ કંઈક આ રીતે રહેશે કે બેન્જુનો એક એસિડ છે બેન્જ્યુઈક એસિડ ચાલો બેન્જ્યુઇક એસિડ છે બેન્જ્યુઈક એસિડમાંથી બનાવવાનું છે મારે એનિલિન ચાલો સિમ્પલ એનિલિન મતલબ સમજી જ ગયા છો તમે બધા કે તમારી પાસે સિમ્પલ બેન્જ્યુક એસિડનો મતલબ છે કે સી ડબલ ઓ એચ છે અને તેમાંથી મારે બનાવીને આપવાનું છે તમને એની ધેટ મીન્સ કે એન એચ ટુ ઓકે હવે સમજો તો ઉપરની પ્રોસેસ સેમ ટુ સેમ છે ઓકે ને પરંતુ કદાચ એ જ પ્રોસેસને તમે વાગોળીને કામ કરશો તો એલિફેટિક માટે સાચી છે એરોમેટિક માટે ને એરોમેટિક માટે બધી વસ્તુ અવેલેબલ છે આના સિવાયની પણ જેમ કે હું પહેલાં યોગ્ય રીતે સમજાવું તો એમ કહી દઈશ કે હું પહેલા ક્રિયાશીલ સમૂહ જે સીડબ્લ એચ છે તેમાંથી સીડબ્લ ઓ સીએલ મૂકી દઉં જે નોર્મલી એલિફેટિકમાં પોસિબલ નથી એરોમેટિકમાં પોસિબલ છે હું આ ફક્ત આ ભાગ પર ફોકસ કરું છું તે ભાગમાંથી આ ભાગ પર લઈ જવાની વાત કરું છું હવે સીઓ સીએલ મળી ગયું ને તો સી ઓ સીએલમાંથી તમે બધા જાણો છો કે સમજો કે એક્ઝામ્પલ તરીકે હું કહી દઉં કે સીઓ એનએચ મેળવી લઉં કેમ સીઓ એનએચ ટુ આ એમઆઈટ સમૂહ છે એમઆઈન્ટ સમૂહમાંથી એમઆઈ બનાવવું ઓફમેન બ્રોમાન્ડ પ્રક્રિયા છે એટલા માટે અને ચાલો સીએલમાંથી એનએચ ટુ બનાવવું પોસિબલ છે હા બનાવવાનું એ પણ પોસિબલ છે તો સ્વાભાવિક છે ને કે આ રીતે રસ્તો તમને યોગ્ય મળી ગયો આ રસ્તો મને કેમ સમજ પડે છે હું કઈ રીતે બનાવી શકું છું આ એટલા માટે મને સમજ પડે છે કેમ કે રિએક્શન વાઈઝ મને યાદ છે સ્વાભાવિક છે કે મને યાદ છે તો તમારે યાદ રાખવું ફરજિયાત છે આ વસ્તુ સમજણથી આવશે યાદ રાખીને યોગ્ય રીતે સમજીને વસ્તુ પ્રિપેર કરીને તૈયાર કરશો તો આવડશે સમજો કે તમારી પાસે એસિડ છે તો તમે સીઓ સીએલમાં કન્વર્ઝેશન આપો સીઓ સીએલમાંથી કન્વર્ઝેશન આપશો એટલે સીઓ એનએચ ટુ મળશે સીઓ એનએચ ટુમાંથી કન્વર્ઝેશન આપશો એટલે એનએચ ટુ તમને મળી જશે ધેટ મીન્સ એનેઝીન તમને મળી જશે હવે પ્રક્રિયા કો કયા કયા છે એ પણ તમને આવડતા હોવા જોઈએ ચાલો રિએક્શનને યોગ્ય રીતે સેટિસફાઈ રીતે પૂર્ણ કરીએ આ ખાસ બેન્જિન દોરવામાં યાદ રાખવાનું છે કાળજીપૂર્વક બેન્જીન દોરવાના છે બેન્જિન બેન્જીન જેવા લાગવા જોઈએ ચલો હું પહેલાં એસઓ સીએલ ટુ કે જેને કારણે સીઓ સીએલ ટુ બની શકે છે એ તમને યાદ હોવું જોઈએ જાતે હવે પ્રક્રિયા કયો વાપરવાનો છે તે ચલો એટલે બની જશે સી ઓ સીએલ ચાલો સીઓ સીએલને મારે સીઓ એનએચ ટુમાં કન્વર્ઝેશન આપવાનું છે તો મારે ફક્ત એમોનિયા મૂકી દેવાનો છે આ વસ્તુ તમને યાદ હોવી જોઈએ એમઆઈ સમો કઈ રીતે બન્યો તે સીઓ એનએચ ટુ બની જશે આ એમઆર બન્યો જેને બેન્જીમાઇડ આપણે બોલીએ છીએ બેન્જીમાઇડ વારંવાર આવી ગયેલું છે ચેપ્ટરની અંદર લાસ્ટ લેક્ચરોની અંદર ત્યારબાદ મારે સીઓ એનએચ ટુમાંથી બનાવવાનું છે એનિલિન મતલબ આપણે હોફમેન બ્રોમેમાઇડ યાદ કરો હોફમેન બ્રોમેમાઇડ જેમાં આપણે બી આર ટુ અને સાથે સાથે બેઝિક અવસ્થા તરીકે એનએ એડ કરતા કે જેને કારણે રિએક્શન તૈયાર થઈને તમારા જવાબ તરીકે તમને મળી જતો એનિલિન એનએચ ટુ યાદ કરજો આ બધી જ રિએક્શન તમારી સાપેક્ષ આવી ગયેલી છે એક એક રિએક્શન અલગ અલગ છે ત્રણ તબક્કાની અંદર તમને તમારો જવાબ મળી જાય છે પરંતુ આ ત્રણ તબક્કાના ત્રણ માર્ક મેળવવા એ ખૂબ જ સહેલા છે પરંતુ એ સહેલા માર્ક સુધી પહોંચવા માટેની મહેનત ખૂબ જ કઠિન છે મહેનત કેટલી કરશો તેના પર ડિપેન્ડેટ છે ફરી એકવાર તેજ મારવા મારો એડવાઇઝમાં રહેશે આ ત્રીજો રિએક્શન સોરી ત્રીજો સવાલ હતો જે એરોમેટિક સ્ટ્રક્ચર ઉપર હતો ચાલો રિએક્શનનો થોડોક વે બદલીએ રિએક્શનની અંદર હું હવે પ્રક્રિયકો આપી દઉં અને એ પ્રક્રિયકો પરથી તમારે યોગ્ય રીતે નિપજું મેળવતી જવાની છે સમજો કે તમારી સાપેક્ષ ચોથો સવાલ છે અને ચોથા સવાલની અંદર હું મૂકી રહ્યો છું સમજો કે કા રીતે ક્લિયર ચાલો હું મૂકી દઉં સી સિક્સ એચ ફાઈ એન ઓ ટુ નાઇટ્રોસમૂ ધરાવતો નાઇટ્રો બેન્જિન હું મૂકી દઉં પહેલાં મેં મૂકી દીધો એફ ઇ એચ સીએલ કે જેને કારણે તમને એ મળશે આ એ કોઈ નિપજ છે તેની રિએક્શન કરાવી છે એટલે એચ એન ઓ ટુ મળી રહ્યો છે એચ એન ઓ ટુ એટલે બસો તોતેર કેલમીન થતી રિએક્શન છે એચ ઓ એટલે નાઇટ્રસ એસિડ થવો જોઈએ કે જે તમે બધા જાણો છો તેને તમને ત્યાં બી મળે છે નિપજ તરીકે ત્યાં ફરી એકવાર રિએક્શન કરાવું છું રિએક્શનમાં ચાલો લઈ લઉં સી સિક્સ એચ ફાઈ એન એચ ટુ ઓકે એન એચ ટુ ચા તો એનએચ ટુ લઈશ તો સ્વાભાવિક છે કે મને નીપજમાં તમને સી મળશે હવે સવાલ તમારો અહીં એવો હશે કે એ બી અને સી જે છે તેને યોગ્ય રીતે ઓળખવાના છે તેના જવાબ આઈયુપીએસસી નામ પ્રમાણે આપવાના છે આયુપીએસસી નામ બનાવવાની પ્રોસેસ તો ત્યારે આવે જ્યારે તમને નિપજ બનાવીને આવડતી હોય મેળવતા ઓકે ને ચાલ હું પહેલાં તો સ્ટ્રક્ચર બનાવવાનું સ્ટાર્ટ કરું પહેલું સ્ટ્રક્ચર એટલે કે નાઇટ્રોબેન્જિન બેન્જિન પર એનએચ ટુ તેની પ્રોસેસ એફી પ્લસ એચ સાથે વધારાના ધાતુના ટુકડા સાથેની જે રિએક્શન છે આ તે રિએક્શન કે જેમાં તમે એનિલિનની બનાવટ મેળવતા શીખ્યા હતા અને એ જ રિએક્શન દ્વારા તમે મેળવી લીધી એનિલિનની બનાવટમાં એનિલિન તો આને એનિલિન નામ આપી દીધું આપણે ચાલો ઓકે ડન આપી દીધું તમારે નામ આપવાનું છે જ્યારે સવાલ પૂછે ત્યારે હું ત્યારે નામ પર ફોકસ નથી કરતો હું રિએક્શન પર ફોકસ કરું છું ચ આ એ તમારા માટે યોગ્ય બની ગયો હું બીજી પ્રોસેસમાં આગળ વધું એટલે તમે સમજી જજો કે બસો તોતેર કેલવીન જ ફક્ત લખીને આપે છે અને સાથે એચ એન ટુ આપે છે લખીને નાઇટ્રસ એસિડ આપે છે લખીને તો તમને સમજ પરિ જ જોવી જોઈએ નાઇટ્રસ એસિડ ત્યારે જ પોસિબલ છે જ્યારે તમારે ડાય એજોનિયમ ચાર મેળવવો હોય ડાય એજોનિયમ ચાર મેળવવાની વાત થાય એટલે તમારે ભૂલ્યા વગર લખી જ દેવાનું એન ટુ પ્લસ સી માઇનસ શું લખી દેવાનું એન ટુ પ્લસ સીએલ માઇનસ ચાલો મળી ગયો સ્વાભાવિક છે કે સીએલ માઇનસ સાથે એડ કરવો છો એ વસ્તુ ત્યારે પોસિબલ બને છે જ્યારે તમે આ વસ્તુ ક્યાંથી બનાવ્યું હોય એચ એન ઓ ટુ જ્યારે તમે મેળવો હોય એન એ એન ઓ ટુ પ્લસ એચ સી એલ હોય ત્યારે તો આ બધી વસ્તુ તમને લખીને ન આપતા તમને ફક્ત શું આપી દે છે એચ એન ઓ ટુ તો તમને હોવી જોઈએ આ બધી વસ્તુ નથી આપી પરંતુ ફક્ત નાઇટ્રોસ એસિડ આપીએ છીએ તો પણ તમારો જવાબ આ ડાયજોનિયમ ક્ષાર બનવો જોઈએ તો આનું નામ તૈયાર થશે બેન્જીન ડાયજોનિયમ ક્લોરાઈડ ચાર હજી પણ રિએક્શન આગળ વધી રહી છે સી સિક્સ એચ ફાઈ એન એચ ટુ તો વિદ્યાર્થી મિત્રો બેન્જીન સાથેનો આ એનએચ ટુવાળો ભાગ એટલે કે એનીલિન છે અને એનીલિન સાથે આ ડાએજોનિયમ ક્ષાર તૈયાર થાય મતલબ મિક્સ થાય તો એ રિએક્શન એટલે ચેપ્ટરની લાસ્ટ રિએક્શન ધેટ મીન્સ પ્રક્રિયા પ્રક્રિયા યાદ કરજો યુગમન પ્રક્રિયાની અંદર આપણે શું કરતા યાદ હોવું જોઈએ તમને યુગમન પ્રક્રિયાની અંદર આપણે હા ઇંગ્લિશમાં કપલિંગ રિએક્શન કહેવાય છે ઓકે યુગ્મન એટલે કે કપલ બનવું કપલ એ તો ખબર છે ને યુગમાં બહુ વધન ખબર પડશે યુગ્મન યુગ્મ તો યુગ્મન રિએક્શન જે છે યુગ્મન પ્રક્રિયા જે છે એટલે કે કપલિંગ રિએક્શન જે છે તેની અંદર આ બંને કમ્પાઉન્ડ ભેગા થતા અને બંને એન ડબલ વન એન એટલે કે એજો ક્રિયાશીલ સમૂહ વડે બનતા આ બાજુ આપણો આ બેન્ઝિન બેન્જિન એજોવાળો બેન્ઝિન લખીએ ચાલો એજોવાળો બેન્જિન થોડુંક બેન્જિન સરખી રીતે દોરી દેવાનો અને આ બાજુ જે પણ ક્રિયાશીલ સમૂહ તમે એન્ટર કર્યો હોય તે દોરીએ અને તેમાં એનએચ ટુ છે એટલે સ્વાભાવિક છે તેના પેરા સ્થાનમાં એનએચ ટુ આવશે અને સરળતાથી તમને એ પણ યાદ હોવું જોઈએ કે તમારી પાસે જે આનું નામ છે તેનું આયુપીએસસી નામ શું તૈયાર થશે હું નામ બોલું છું સાંભળજો પેરા એમિનો આવોર્થો મેટા ને પેરા એટલે પેરા એમિનો એ જો બેન્જિન કે જે પીડા રંગક તરીકે વર્તાય છે પીળા રંગક તરીકેની ભૂમિકા તેની રહેલી છે તો આ બધી વસ્તુ તમને ક્યારે આવડે સ્વાભાવિક છે ને કે તમને અત્યારે પ્રોસેસ આવડતી હોવી જોઈએ રિએક્શનની અંદર તમને યોગ્ય સમજ હોવી જોઈએ તમારા માટે એક રિએક્શન મૂકી રહ્યો છું વિડીયો ચાલુ છે તો વિડીયોને સ્ટોપ કરીને આ જવાબ તમે મૂકજો પાંચમો સવાલ જે છે તમારા માટે મૂકું છું પાંચમો સવાલ કમ્પલસરી તમારે વિડીયો સ્ટોપ કરીને જાતે બનાવવાનો છે પછી વિડીયો કન્ટિન્યુ કરીને તમારે ક્લિયરતાથી તેને યોગ્ય જવાબમાં જોવાનો છે ચકાસવાનો છે કે તમે સાચા છો કે ખોટા ઓ બી આર થઈ ગયો બી તમને ત્યાં બાદ રિએક્શન આપી દીધી એને એન ઓ ટુ યોગ્ય એક્લની હાજરી અને તમને મળી ગયો સી વિડીયો સ્ટોપ કરો અને વિડીયો સ્ટોપ કરીને તેના જવાબ જોવાના છે તમારે જાતે મગજમાંથી કાઢીને ઓકે જવાબ આ તો નવનીતમાંથી જોવા મન છે ને જેનીતમાંથી જોવા મન એમ નહીં મગજમાંથી જવાબ અહીંયા તમારે લાવવાના છે તમારે તમારી ટોપ નોટબુકમાં તૈયાર કરવાના છે ચા આઈ થિંક સો કે તમે વિડીયો સ્ટોપ કરીને જવાબ મેળવી લીધા હશે હવે તો હું તમને જવાબ યોગ્ય રીતે કહી દઉં જો તમે એમોનિયા સાથે રિએક્શન કરો છો તો સ્વાભાવિક છે આપણે ઓલરેડી રિએક્શન બતાવી ચૂક્યા છીએ કે એમાઇડ બને છે જેને કહેવાય ઇથેનેમાઇડ એન એ ઓ સાથે રિએક્શન કરો તો બીજું કંઈ નથી હોફમેન બ્રોમેમાઇડ છે ફરી એકવાર ક્લિયર શબ્દોમાં બોલું છું આ હોફમેન બ્રોમેમાઇડ માટેનું પ્રક્રિયક છે જેને મિશ્ર કરીને લખ્યો છે તો હોફમેન બ્રોમેમાઇડ હોય તો એમાઈડનું થઈ જશે સી એચ થ્રી એન એચ ટુ અને સીએચ થ્રી એનએચ ટુ હોય તો તેમાંથી એનએન ઓ ટુ એટલે નાઇટ્રસ એસિડ સાથે રિએક્શન છે આ એરોમેટિક નથી નથી મેં તમને ક્લિયર શબ્દ સાથે લખ્યું હતું અને બતાવ્યું હતું જોઈ લેજો પેજ ફરી એકવાર તમારી સાપેક્ષ રજૂ કરું છું જેમાં મેં લખ્યું છે કે એલિફેટિક હોય અને એન એ હોય તો આલ્કોહોલ બને છે યાદ રાખજો કમ્પલસરી યાદ રાખવાનું છે તો એ જ વસ્તુ અહીંયા એપ્લાય થાય છે કે તમારી સાપેક્ષ એન એ એન ઓ ટુ એચસીએલ છે તમને ઇન્ડાયરેક્ટલી આવું આપવા માંગે છે કે નાઇટ્રસ એસિડ છે તો તમારે પ્રક્રિયામાં એઝ અ નિપત તરીકે આલ્કોહોલ આપવાનું છે અને આ તમારો સવાલનો જવાબ હોવો જોઈએ આઈ થિંક સો કે તમારા જવાબ સાચા હોય જો તમારા સવાલના જવાબ સાચા છે તો વેલ એન્ડ ગુડ સાબાસ તમને કે તમને ઓર્ગેનિક આવડવા લાગ્યું છે ચાલો છેલ્લો સવાલ છ નંબરનો સવાલ ખૂબ જ અગત્યનો સવાલ સવાલ સાંભળજો સવાલ એવો છે કેવો છે એવો કે તમારી પાસે કોઈ એ કમ્પાઉન્ડ છે તેની રિએક્શન કરાવું છું કોની સાથે તો કે જલીય એમોનિયા સાથે જલીય એમોનિયા સાથે અને થોડીક ગરમી આપું છું પહેલાં રિએક્શન કરાવી જલીય એમોનિયા સાથે અને પછી થોડીક રિએક્શન કરાવી ગરમી આપીને કે જેને કારણે તમારી પાસે બન્યો કોઈ બી સંયોજન આ બી સંયોજનની રિએક્શન કરાવું છું બ્રો મીન અને કેવો ની હાજરીમાં ગરમ કરીને તો તમારી સાપેક્ષ તૈયાર થાય છે સી સિક્સ એચ સેવન એન તો અહીંયા એ બી અને જે આ સી પ્રકારનું સંયોજન છે તે કયું છે એ જણાવો પ્રશ્નાચિન્હ આયુપીએસસી નામ પણ લખો પ્રશ્નાચિન્નું ચાલો વિદ્યાર્થી મિત્રો તો આ તમે જાતે વિચારો વિડીયો સ્ટોપ કરો ફરી એકવાર તમે જાતે વિચારવાની ટ્રાય કરો અને જો તમે જાતે ટ્રાય વિચારવાની કરતા નથી તો વિચારજો કે તમારે કેટલી મહેનતની જરૂર છે અને શા માટે જરૂર છે કેમ કે કદાચ ટ્વેલ્થ છે કેમ કે કદાચ લોકડાઉન છે અને તમારો ડાયરેક્ટ સંપર્ક મારી સાથે નથી એટલા માટે ખૂબ જ જરૂર છે ચા રિવર્સમાં વિચારવાનું સ્ટાર્ટ કરવું જોઈએ રિવર્સમાં વિચારવાનું સ્ટાર્ટ કરીશું એટલે શા માટે રિવર્સમાં આ વસ્તુ આપેલી હોય ને તો આમાં પેલો પ્રક્રિયક ખબર છે આમાં તો નીપજ પણ નથી ખબર અને ઉલટાનું બીજું કાંઈ ખબર પણ નથી તો આમાં તો પહેલાં તો પોસિબલ શું છે જુઓ પોસિબલ બનાવતી વખતે પહેલાં જોવાનું બે એન્જિન માટે આપણે સી સિક્સ એચ ફાઈવ બનાવીએ તો સી સિક્સ એચ ફાઈવ હોય તો કેટલા નાઇટ્રોજન વધ્યા એક બે બે વધ્યા એટલે એચ ટુ મતલબ એનિલીન જેવું લાગે છે ચાલો એનિલીન બનાવી દઉં ચાલો સપોઝ કે ત્યાં એનિલિન જ છે બીજું કાંઈ નથી એરામેટિક પદાર્થ તરીકે એનીલીન જ પોસિબલ છે તો યાદ કરો કે એનીલિન જે એ બી આર ટુ કે હોય છે ઓફમેન બ્રોમેમાઇટ ઓકે ને ઓફમેન બ્રોમેમાઇટમાં જવાબ તારી કેલિન મળે પણ શું હોય તો જવાબ તારીખ એનેલીન મળે ઉપર જ આપણે કર્યું હતું સીઓ એનએચ ટુ હોય તો ધેટ મીન્સ કે આ બી જે છે એમાઈટ સમૂહ આપ્યો છે તમને અને એ છે સીઓ એનએચ ટુ જેને કહેવાય છે બેન્જેમાઇટ અને બેન્જેમાઇટની રિએક્શન મારે પહેલા મેં કરી જલીય એમોનિયા સાથે અને ત્યારબાદ મેં તેને કરી હતી ગરમ ઓકે ચાલો તો જેલીએ એમોનિયા સાથે રિએક્શન કરી અને તેને કરી હતી ગરમ તો યાદ કરો શું હોય આવે તો યાદ કરવાની જરૂર નથી કેમ કે આ વસ્તુ પણ આજના લેક્ચરમાં જ હમણાં જ આવી ગઈ છે કે જ્યારે પણ તમે એમોનિયા સાથે રિએક્શન કરો તો સી એનએચ ટુનું થઈ જશે કંઈક આ રીતે હોય તો જ સીઓ ટુ ક્યારે થાય કે જ્યારે એમોનિયા સાથે રિએક્શન કરો તમે કાર્બોક્સિલિક એસિડની કાર્બોક્સિલિક એસિડ તમે યુઝ કરો તો સ્વાભાવિક છે કે તેમાં સીઓ ટુ બનશે તેને ઓફમાન જે રિએક્શન કરાવશો તો એનએચ ટુ બનશે ને દેન ફાઇનલી તમને તમારા બેઠા માર્ક મળી જશે વસ્તુ એકદમ સિમ્પલ છે પરંતુ તમારે સમજની જરૂર છે તો વિદ્યાર્થી મિત્રો પ્લીઝ નંબર રિક્વેસ્ટ છે મારી રાસાયણિક ગુણધર્મ જેટલા પણ છે તેને પ્રિપેર કરો તેની બનાવટને પ્રિપેર કરો ખૂબ જ હેલ્પફુલ થશે ઓર્ગેનિકના બધા ચેપ્ટર અહીંયા તમારી પાસે સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે કેમ કે આપણે લાસ્ટ ચેપ્ટર જોઈ રહ્યા હતા એમાં સંયોજનો વિદ્યાર્થી મિત્રો રાસાયણિક ગુણધર્મ જેટલા ઇમ્પોર્ટન્સ છે તેટલા જ ઇમ્પોર્ટન્સ તમે આપી શકો છો તેના ભૌતિક ગુણધર્મને અને તેના બંધારણને કેમ કે તેમાંથી વિકલ્પો પૂછાય છે અને પૂછાતા આવ્યા છે ને પૂછાશે જ પરંતુ રાસાયણિક ગુણધર્મને એટલા માટે ઇમ્પોર્ટન્સ આપું છું જ્યારે પણ જે ડબલ યુ નીટ કરો છો તો કંઈ બહારથી નહીં એનસીઆરટી ટેક્સ્ટબુકના આ સવાલોમાંથી જ સવાલો હશે સો ટકા ઓકે તો વિદ્યાર્થી મિત્રો જો તમે જે ડબલ ઈ નીટની તૈયારી કરો છો યોગ્ય રીતે પ્રિપેરેશન ત્યાં બેઝની કરો છો તે લેવલની કરો છો તો આ લેવલનું નોલેજ તમારા મગજમાં પ્રિપેર થવું જોઈએ જો આ લેવલનું નોલેજ તમારા દિમાગમાં નથી ચાલી શકતું તો વિદ્યાર્થી મિત્રો જે ડબલ ઇનો કોન્સેપ્ટ છોડીને પહેલાં એનસીઆરટી ટેક્સ્ટબુકને ક્લિયર કરજો ખૂબ જ હેલ્પફુલ થશે તમને આઈ હોપ સો કે તમે મારા દ્વારા ભણાવવામાં આવેલી બધી જ બાબતને સમજી ચૂક્યા છો મારા દ્વારા જે પણ બાબત સમજાવવામાં આવી છે તે તમને કદાચ સમજમાં આવી જશે જો સમજમાં નથી આવી તો પ્લીઝ રિક્વેસ્ટ છે તો કોમેન્ટ દ્વારા મારી સાથે તેને શેર કરો તમારો સવાલ મારા સુધી પહોંચાડો અને મારા દ્વારા તેનું નિરાકરણ પણ સાંભળી શકો અને તમારા સવાલના જવાબને યોગ્ય મગજના નોલેજ સાથે તમે સેટ કરી શકો તો વિદ્યાર્થી મિત્રો આજ આશા સાથે આ ચેપ્ટરને પૂર્ણ કરીએ છીએ ફરી એકવાર મળીશું નેક્સ્ટ ચેપ્ટર સાથે કે જેમાં ફરી નવા નવા જે પણ કોન્સેપ્ટ છે તેને લઈને આપણે સમજીશું મેળવીશું નોલેજ અલગ પ્રકારનું તો ત્યાં સુધી મને આપો રજા હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર થેન્ક યુ સો મચ